સુરતના યુવા વકીલ મેહુલ બોગરા પર થયેલ જીવલેણ હુમલાના પ્રત્યાઘાત ગુજરાતભરમાં પડી રહ્યા છે. ગુજરાતભરમાંથી લોકો મેહુલ બોગરાને સમર્થન આપી રહ્યા છે, ત્યારે આજે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા સુરત કોર્ટથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી નારેબાજી કરવામાં આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં યુવા વકીલ મેહુલ બોગરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના વિરોધમાં સુરત બાર એસોસિએશન દ્વારા આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં નીકળેલી રેલીમાં વકીલો દ્વારા હાઈ રે સાજન હાઈ અને વકીલ એકતા જિંદાબાદ અને હમસે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગાના નારા સાથે વકીલો દ્વારા પોતાની એકતા પ્રદર્શિત કરવામાં આવી હતી. વકીલો દ્વારા મેહુલ બોગરા પર થયેલ જીવલેણ હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને તેની સામે જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પરત ખેંચી લેવામાં આવે અને સાજન ભરવાડ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સુરત જિલ્લા વકીલ મંડળની એક જ રજૂઆત છે કે જે એડવોકેટ મેહુલ બોગરા પર જાહેરમાં ખુલ્લેઆમ જે હુમલો થયો છે એના આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ અને જે ખોટી ફરિયાદ મેહુલ બોગરા પર થવામાં આવી છે એ તાત્કાલિક રદ કરવામાં આવે અને આવી રીતે જ્યારે પણ વકીલો પર જો કોઈ હુમલા થશે તો વકીલ એક છે અને આવા વકીલો પર જ્યારે જ્યારે હુમલા થાય તેઓ કોઈ પણ આરોપી હોય કોઈ પણ ચબરબંધી હોય એને છોડવો ન જોઈએ અને પોલીસે એમને વકીલને ન્યાય આપવો જોઈએ. પરંતુ પોલીસ તંત્ર દ્વારા પણ જે ખોટી ફરિયાદ મેહુલ બોગરા પર કરવામાં આવી છે એ FIR રદ કરવી જોઈએ. એના માટે આજે સુરત જિલ્લા વકીલ મંડળ અને સમગ્ર વકીલ આલમ એક થઈ અને વકીલની એકતા અને તાકાત બતાવવામાં આવી છે અને પોલીસ તંત્રને અને વહીવટીતંત્રને કલેક્ટરને રજૂઆત કરી છે કે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે અને ખોટી ફરિયાદ જે FIR દાખલ કરવામાં આવી છે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને વકીલો પર જ્યારે પણ આવા કોઈ હુમલા થશે તો વકીલ એક થઈ અને એનો કરારો જવાબ આપવામાં આવશે. 100% અમારી માંગ આજે શાંતિપૂર્ણ રેલી છે. આપ જોઈ રહ્યા છો કે સુરતમાં જે વકીલો ન્યાય આપવા માટે લડતા હતા એ વકીલ પોતાના માટે આજે રોડ પર ઉતર્યા છે અને જો હજી પણ સરકાર કે તવેરતંત્ર જાગશે નહીં તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન સમગ્ર સુરતમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ વકીલ આલમ ચાલુ કરશે. અત્યાચાર કરવામાં આવે તે વિરુદ્ધ આજે વકીલ મંડળ સુરત બહારના વકીલ મંડળ તરફથી રેલી યોજવામાં આવેલી છે અને કલેક્ટર કચેરી સુધી અમે જઈ રહ્યા છે. હમણાં જે ઘુસણખોરી અને જે અસામાજિક તત્વો દ્વારા વકીલોની પર અત્યાચાર કરવામાં આવે છે, મારવામાં આવે છે, જે મેહુલ બોગરાની સમર્થનમાં હાજર અમે રેડી કરી રહ્યા છે. અમે તાત્કાલિક ધોરણે સાજન ભરવાડ પર એક્શન લેવામાં આવે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને અટક કરવામાં આવે એવી અમારી પ્રથમ માંગ છે.